છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા આદિવાસી સમાજના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને સત્વરે નિમણૂક પત્ર આપવા બાબતે આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો છે. વર્ષ 2021-22 અથવા 22-23માં આરોગ્ય બિન સચિવાલય LRD તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ગ્રામ સેવક તેમજ વિવિધ સરકારી વિભાગોમાં આદિવાસી સમાજના ઉમેદવારો પસંદગી પામેલ છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી જાતિના પ્રમાણપત્રની ખરાઈના કારણે હજુ સુધી નોકરીના ઓર્ડરો મળેલ નથી. વર્ષોથી છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જાતિના પ્રમાણપત્રને લઈને પ્રશ્ન છે, જેને લઈને અગાઉ રાજકીય પક્ષના તમામ નેતાઓ એક સાથે ભેગા થઈને આંદોલન પણ કર્યું હતું, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓએ રજૂઆત કરી હતી કે સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને રાઠવા આદિવાસી સમાજના ઉમેદવારોને નોકરીના ઓર્ડર મળે તેવી રજૂઆત કરી હતી અને સરકાર આ બાબતે ધ્યાન આપે નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આપણા છોટાઉદેપુર જિલ્લાના અંદર જે સરકારી એક્ઝામના અંદર જે બધા પાસ થયેલા છે ઉમેદવારો, એના અંદર આ જે રાઠવા કોળી જાતિના દાખલા અંગે જે છે એના માટે અત્યારે વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે, બધા તમામને ખબર છે. પણ આ કચેરી 2022ના અંદર પણ આ બધા ઉમેદવારોને પાસ કર્યા હતા, પણ છતાં પણ અત્યારે એના પછી પણ આ બીજા જે પાસ થયેલા ઉમેદવારો છે એને પાસ કરતી નથી. અને કચેરીના જે અધિકારીઓ છે એ જાણ જોઈને આના અંદર વિલંબ કરે છે. એમને બધી ખબર છે, રાઠવાકોડીનો પ્રશ્ન વિશે જાણે છે અને બધા પુરાવા પણ છે, છતાં પણ એ લોકો અટકાવીને રાખે છે. પછી જે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, સાંસદો છે, એમને પણ રજૂઆત કરી તો એમની વાત એ લોકો પણ ઉપર રજૂઆત કરતા નથી અને અમારી સાથે પણ સપોર્ટ કરતા નથી. તેમજ અમે મંત્રીને પણ મળ્યા તો એ લોકો બી ખાલી અમને કે થઈ જશે એ રીતે ઉડાવ જવાબ આપી દે અને આ સમસ્યાનો ઉકેલ કરતા નથી. અને અમે અત્યારે આ માધ્યમથી એવું અપીલ કરીએ છીએ સૌને, સમાજના આગેવાનોને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કે આ મુદ્દો અત્યારે સોલ્વ નહીં કરો તો ભવિષ્યના અંદર બધાને તકલીફ પડશે. આ જ નામે બધી યોજનાઓ પણ બધા લાભ મળે છે, પણ આ જે સરકારી એક્ઝામની અંદર પાસ થાય છે એ લોકોને જ કેમ આ મુદ્દો નડે છે. વિકેશ રાઠવા, કવાંટ. આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાઠવા સમાજના વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલા આશાસ્પદ યુવાન યુવતીઓના છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબતે નોકરીના ઓર્ડર મળેલ નથી, એ બાબતે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવેલ છે. ઘણા લાંબા સમયથી આ જાતિના દાખલાની ખરાઈને લીધે વિશ્લેષણ સમિતિ વિજિલન્સ સેલમાં ઘણીવાર ધક્કાઓ ખાવા છતાં આ બાબતે અગાઉ આદિજાતિ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તમામને રજૂઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી આ ભાઈઓ બહેનોને નોકરીનો ઓર્ડર મળેલ નથી, એ બાબતે આજરોજ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે. અમારી માંગણી છે કે જો આ જાતિના દાખલાની ખરાઈ સત્વરે કરીને આ અમને ઓર્ડર ના આપવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંત્યા માર્ગે અથવા આવનાર દિવસોમાં ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને અહીંના પદાધિકારીઓ, હોદ્દેદારો જે છે સમાજના જ છે એમના ઘરોનો પણ ઘેરાવ કરવાની હવે અમે આગામી દિવસોમાં તૈયારી કરીશું. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.